સુરતની લાજપોર જેલમાં ચોરીના ગુનામાં બંધ કાચા કામના કેદીનું મોત મામલે પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવી ફોરેન્સિક પીએમની માંગ કરી છે. સુરતની હાઈટેક લાજપોર જેલમાં કેદીનું મોત થયું હતું. યુવાનના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ફોરેન્સિક પીએમની માંગ કરી હતી. સાથે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું નક્કી કરીને સિવિલ હોસ્પિટલમાં પોતાની માંગ બુલંદ કરી રહ્યા છે. પરિવારજનોને કહ્યું કે તેને કોઈ એવી તકલીફ નહોતી, તેની હત્યા કરવામાં આવી છે, તેથી જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપવામાં આવશે. ત્યારબાદ જ અમે મૃતદેહ સ્વીકારીશું. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત યથાવત રહેશે. પરિવારજનોએ કહ્યું કે તેને એવી કોઈ તકલીફ નહોતી, તેની હત્યા કરવામાં આવી છે, જેથી જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સામે એટ્રોસિટી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપવામાં આવશે. ત્યારબાદ જ અમે મૃતદેહ સ્વીકારીશું. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત યથાવત રહેશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. અત્યારે એમની સમજાવટ ચાલુ છે. પરિવારજનો જાણે એમને કીધું છે કે આ બાબતની અમે કસ્ટડી દાખલ કર્યું છે, પ્લસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ આની તપાસ કરી રહ્યા છે અને માનવ અધિકાર પંચ પણ આની તપાસ કરી રહ્યું છે. એવા કોઈ એને બોડી પરથી કોઈ ઈજાના નિશાન નથી મળ્યા, પ્લસ પીએમ નોટ પેનલ ડૉક્ટરથી કરવામાં આવેલું છે અને આ બાબતની માનવ અધિકાર અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરવાના છે. સર, પરિવારનો આક્ષેપ છે કે અમે બોડી જ્યાં સુધી નિર્ણય નહીં આવે, જ્યાં સુધી એ લોકોને એફઆઈઆર દાખલ નહીં થાય અમે નહીં લઈ જઈશું. અમારી સમજાવટ ચાલુ છે કે જે હશે, જે સત્ય હશે, કોઈ દોષી હશે તો અમે છોડીશું નહીં, પણ એની ઇન્કવાયરી થશે. અત્યારે જે એનું કુદરતી મૃત્યુ થતા આ કેદીનું, એને અહીંયા આગળ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મારું નામ હરેશ વણઝારા. 3 દિવસ થઈ ગયા છે બોડી સુકવામાં, આજે 4th દિવસ છે. તો અમે પ્રશાસનને એ જ કહેવા માગું છું હું કે આજે હું 12 વાગ્યા સુધીનો સમય પ્રશાસનને આપું છું. હજી આજે 12 વાગ્યા પ્રશાસન મને કંઈ પણ જવાબ નહીં દે તો હું રોડ ઉપર અમે ઉતરશું, અને એ બી નહીં, એનાથી બી કંઈ નહીં આવે તો હું અહીંયાથી મારી ડેડ બોડી લઈ અને આપણે ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલે પણ જઈ અને મૂકીશ, અને પણ એમને પણ કહું છું કે હું અહીંયાથી એકવાર ન્યાય આવ્યો ત્યારબાદ આ બોડીની જવાબદારી ટોટલ એમની રહેશે, મારી કોઈ રહેશે નહીં. આજે 12 વાગ્યા સુધીનો પ્રશાસનને હું આ રીતનો ટાઈમ આપું છું કે 12 વાગ્યા સુધીમાં મને કંઈ પણ જવાબ હાલે. જો ગૃહમંત્રી સુરતના હોય અને એમની દેખરેખમાં જો આ લાજપુર જેલ આવતી હોય અને જો અહીંયા આવી ધાંધલી હાલતી હોય તો આ ગૃહમંત્રીને બહુ શરમજનક બાબત છે અને બહુ શરમજનક વાત છે કે એના દેખરેખમાં જો આવી ધાંધલી હાલે છે તો બી એ શાંતિથી સૂતા છે, એ કંઈ કરતા નથી. ભનુભાઈ ચૌહાણ, દલિત સમાજના આગેવાન છું. જી, ગુજરાતની અંદર દલિતો બહાર તો સુરક્ષિત નથી, જેલની અંદર પણ સુરક્ષિત નથી, આ ઘટના પરથી સાબિત થાય છે. અવારનવાર કસ્ટડિયલ ડેથ દલિતોની જ હોય છે, અને એ પણ જેમ આપણે અગાઉ વાત કરીએ એમ કે ગુજરાતના ગૃહમંત્રી અને સુરતની અંદર જો એમનો અહીંયા પોતાનો મત વિસ્તાર હોય અને ત્યાં જ આ વસ્તુ બનેલી, એટલે આ ખૂબ શરમજનક બાબત છે. આ લાશ અમે ત્યાં સુધી સ્વીકારવાના નથી જ્યાં સુધી અમને એફઆઈઆર દર્જ નહીં થાય. અને સંઘવી સાહેબને એક મેસેજ આપું છું આપના મીડિયાના માધ્યમથી કે સાહેબ, આપ અવારનવાર કહો છો ગુજરાતની અંદર એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ જેલની અંદર એવા ક્યાં સમરબંધીઓ છે કે જેલની અંદર પણ આ કેદીઓ, જે કેદીઓના માવતર છે, મેજિસ્ટર હોય છે, તો એ કેદીઓ છે, એમને આવી રીતે એમના મોત થાય છે, તો સાહેબ આ સમરબંધીઓને આપ શું કહેશો એ પણ અમે આપના મુખે સાંભળવા માગીએ છીએ. અને આ લાશ અમે સ્વીકારવાના નથી. પરિવારજનો છે એમણે નક્કી કરી લીધું છે કે અમારા દીકરા છે એમનું અંદર મોત થયું છે, અને કાલે અમે જ્યાં જેલના સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા તો ત્યાંથી સાબિત થાય છે કે દીકરાને અંદર 10 મિનિટ લઈ જાય છે અને 10 મિનિટથી બહાર લાવ્યા પછી એ ઉલટી ચાલુ થાય છે અને પછી આખી રાત સુધી એ પેટ પકડીને એક સાઈડ સૂતો રહે છે, રાડો નાખે છે, પણ એમને કોઈ દવાખાને લઈ નથી જતો. જો એમને ટાઈમે સારવાર મળે તો એ દીકરો આજે આપણા વચ્ચે હોત. એમણે કદાચ જે કાંઈ ગુના કર્યા હોય તો એ ગુનાની સજા એમને મળવી જોઈએ, અમે માનતા હતા. ચાલો એફઆઈઆર સાચી છે ખોટી છે અમને ખબર નથી, એના ઉપર આરોપો થયા હતા, પણ આવી રીતે મારી નાખો એ શરમજનક બાબત છે. તો આ વાતને હું માનવ અધિકાર સુધી પણ લઈ જવાના છીએ. ફરિયાદ તો જોકે ત્યાંના વહીવટદાર સુપ્રિન્ટેન્ડન્ટ જ્યાં તે રખેવાળી જે કરી રહ્યા છે એના વિરુદ્ધમાં થવી જોઈએ, અને ખાસ કરીને જે 5 વ્યક્તિ જે એને જડતી રૂમમાં લઈ ગયા હતા એના વિરુદ્ધમાં તો 302 થવી જ જોઈએ. આગળના પગલાં તો હવે જોતી રહેશે કે આગળ ગુજરાતનો એસસી સમાજને અમે હજી આહવાન નથી કર્યું. જો આહવાન કરીશું તો રોડ રસ્તાઓ બંધ થશે અને આ લાશ છે એ ત્યાં સુધી નહીં સ્વીકારી કે પૂરા ગુજરાતની અંદરથી આંદોલન ચાલુ થઈ જશે. હાલ પૂરા ગુજરાતની અંદર આ સરસાનો મુદ્દો બન્યો છે. લોકો અમારા સમાજના આગેવાનો અમને પૂછી રહ્યા છે, પણ અમે હાલ સ્વયં રાખી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે
આમાં 302 છે એનો ઉમેરો થઈને એફઆરઆઈ અમારી દર્જ કરશે, પણ હજી ઉમેરો કર્યો નથી, અમારી એફઆરઆઈ લીધી નથી. જો એફઆરઆઈ નહીં સ્વીકારે તો ગુજરાતભરના તમામ આગેવાનોને અમે ત્યાર પછી એક આહવાન કરીશું અને ત્યાર પછી અમારું આંદોલન છે એ ચાલુ થશે.